આજરોજ સિદ્ધસર ગામને આંગણે ભગવાન મહાદેવ પીપળેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે, માનને પૂજ્ય હરનામ ગિરિબાપુ તેમજ અમારે વિપુલ ગિરિબાપુ અને એમનો પરિવાર અને આવું સરસ મજાનું ભગવાન મહાદેવના સાનિધ્યમાં યાતે રુદ્ર સિવા તનુર્ઘોરા પાપ કાશીની તિયાન સ્તનમાં સંતમયા ગિરિ સંતા વિશાખ સિંહ એવા ભગવાન મહાદેવનું શિવ પુરાણ મંથનની ગોળીને તળીએ ઝેર હશે તો નીકળશે, કવિ કાગ બાપુ લખે છે. અને કા બળી જગ ભસ્મ થશે અને કા કોઈ આવો જળાધર જાગી જશે, મંથનની ગોળીને તળીએ ઝેર હશે તો નીકળશે, એવું ભગવાન શિવનું જે અહીંયા આરાધના થઈ રહી છે. અહીંયા વ્યાસપીઠ ઉપર પૂજ્ય બાપુ મનહરગીરી બાપુ મૈપતગીરી બાપુ માફ કર મૈપતગીરી બાપુ વ્યાસપીઠ ઉપરથી આપને શિવ પુરાણનું અમૃતપાન કરાવી રહ્યા છે, જેની જટામાંથી જ ગંગા નીકળે છે. તો વ્યાસપીઠ ઉપર જ્યારે કોઈ બેસે ત્યારે ભગવાન મહાદેવની કૃપાથી એની વાણીમાંથી ગંગા નીકળતી હોય છે. એ ગંગાનું જો પ્રોગ્રામ સાંભળવા આવજો એવું લખવું પડે પત્રિકામાં, પ્રોગ્રામ સાંભળવા આવજો, ડાયરો સાંભળવા આવજો. પણ જ્યાં સંતવાણી અને કથા શબ્દ લાગે ત્યાં સાંભળવાનો શબ્દ નથી આવતો, કથા અમૃત પાન કરવા પધારજો. અમુક સંભળાય ને અમુક પીવાય, અને જે પીવાય ને એ રગે રગે ચડે તો જ પીવાય પાછું, ઓતરાઈ જાય તો ન મેળાવે સાહેબ. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા મહાશિવ પુરાણને વંદન કરી, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય બાપુને વંદન કરી, તેમજ વિપુલગીરી બાપુના અને એમના પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા તમામ સંતો, આમાં ત્રિપાખી સાધુડા દેખાય છે, એ ત્રણે ત્રણ પાંખ કેતા ત્રણે ત્રણ આંખ છે, એ મહાદેવની ત્રણે આંખો છે, એવા તમામ સંતો, મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં માયા આયરના પ્રણામ, આપને વંદન કરું છું. અને બાપુએ જે હમણાં કીધું, દોલત બાપુ એમ કીધું કે ભાઈ દુનિયામાં પણ પાયામાં તો બાપુ આપ બધા છો, આ બધા એની સાધુડાની કૃપા હોય. અહીંયા શૈલેષ બાપુએ જે આનંદ કરાવ્યો એને જોરદાર તાળીના ગગડાટથી વધાવો છે. અમારી આખી આ ટીમ ખૂબ બધાએ સુરીલા સાજિંદા છે, માઇક સારા છે, વિડીયોવાળા એથી સારા છે. આ બધાને ખૂબ 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 ધન્યવાદ. અહીંયા એવા બધા મિત્રો છે, બધા એના નામથી ઓળખું છું. બાપુ આ બધાના નામ લેવા બેવું નથી, મારો વારો એમાં વયો જાય અને પાછું કોઈનું નામ વળી ભૂલાઈ જાય, ત્યાં ડખો થાય ખોટો કે અમારું નો નામ લીધું એમ. પણ આ બધાને દીગુબા એવા બધા, અને ઘણા સમય પછી આમ તો વર્ષે માયક પકડવાના વારા આવ્યા છે, કોરોનાએ હાવ આંધળા કરી નાખ્યા. પણ બાપુ સાધુડાએ ભજન લખ્યું હોય ને એ પ્રમાણે સૃષ્ટિને ચાલવું પડે. ભજનમાં લખાણ હતું સુના નગર ને સુની શેરીઓ, તેથી આ ભજન આ બધા ગાતા તો એમ થતું કારું કે આ ભીસો ભીસ બધું હાલે છે, આમાં સૂનું થાય કે દે એમ, કંઈક ઝટકો આવી છે કંઈક, હાવ સતા માણે સૂનું થઈ ગયું. બોલો આખી દુનિયા હો હો ના ઘરમાં બહાર નીકળે તો મોર બોલે. દિવાળી બેને તેથી લોકગીત બોલ્યા થાય, મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે બજારમાં બોલે. એટલે એકવાર જે લખાણું એ સત્ય બનતું હોય છે, અને એવી કોરોનાની મહામારીમાં, કારણ કે એટલા બધા ફેક્ટરીઓના કેમિકલ્સ બધા ભેગા થતા હશે, એ બે કેમિકલ્સ ભેગા થયા માલી કયો વાયરસ પેદા થતો હશે,
એ તો પછી આપણે ચાઇના ઉપર નાખી દેતા હોઈએ છીએ કે આણે બધું ડુપ્લિકેટ બનાવ્યું, પણ એક કોરોના ઓરિજિનલ બનાવ્યું એમ. એ તો એના માટે સાહેબ, ભારતમાં એ પણ ડુપ્લિકેટ છે. જેને મહાદેવનો ભરોસો હોય, જેને શિવનો ભરોસો હોય, એ જો જગતનું ઝેર પી જતો હોય તો તમારું કોરોનું શું રેકવાનું છે? જ્યાં વિશ્વાસ હોય, જ્યાં ભરોસો હોય. પણ એક 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 પીડીએ આપી દીધો સાહેબ, બધું કમ્પ્લેટ. મને કૂતર્યું મળ્યું એ વખતમાં, મને ક્યાં કેદી બધું ખુલ છે. મેં તારે ક્યાં માર્ક્સ બાંધવું, અને તને ક્યાં પોલીસ બોલાવે છે કાંઈ લહેર કરીને? મને કે એવું કાંઈ નથી, પણ અમારો આખો વિષય ચુકાઈ જાય. મેં કીધું કાં? મને કે અમારી પેઢી કડવાનું ભૂલી જાય, અમારે કડવું કોને? પણ હકીકત કહું સાહેબ, આપણે જે રસ્તે જતા થાય એમાંથી થોડોક યુટર્ન મારવા માટે, જે જે પોતપોતાના ઘરે હતા, જે જે બાપુ વિષય હતો, એ વિષય ઉપર માણસ ઉતર્યો છે. ભજન કરવાનો સમય હતો ઘરે બેઠા બેઠા. બાકી તો જેને કંઈ કરવું જ નથી, એ તો બારીઓ ખોલી ખોલીને હા મામા પાડો, એ બીડીઓ જ પીતા હતા. હા મામા શું કરો, ત્યાં કે બસ કપડાં ધોવાનું શીખવાનું, બાકી હતું એ શીખી. અમુક પોપટને તો એવા પઢાવ્યા મારી માવુએ, હા 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 હા. અમુક રસોઈ બનાવતા શીખી ગયા, અરે અમુક તો સાંભળો તુકારા ખાતા શીખી ગયા. ક્યાં જાય, એક ભાઈને મેં ફોન કર્યો, મેં કે શું કરો? મને કે બસ હામ હામ જોઈને બેઠા. મેં કીધું એમ નહીં કે આમ આમ કાંઈ શીખ્યા કાંઈ ઘરે ને ઘરે હતા કાંઈ શીખ્યા? મને કે હા માયાભાઈ એક વસ્તુ શીખાણી. શું શીખ્યા? મને કે ઝાડુ કાઢતા કાઢતા આગળ હલાય અને પોતું મારતા મારતા પાછું હલાય. બોલો જો એ આ શીખ્યો એ. પણ સાહેબ, ગમે એવી મહામારી હોય, પણ જે આ દેશના સંતને શરણે વિયો જાય, સદગુરુના ચરણે વિયો જાય, કોઈ પણ વ્યક્તિ આ શાસ્ત્રને ચરણે વિયો જાય, એનો વાળ વાકો ન થાય. એટલે કાગબાપુ લખે છે કે ભાઈને ભરોસે રેવા દે.
કરીએ નહીં આંગળે ધરીએ જેમ ગુરુજી ગાય જી એમાં ભરોસે રેવાય, એમાં પંડિતના દાપણ નો ડોળાય. આમ કેમ થયું છે ને, આમ હું કામ થયું છે ને, આવું થોડું થયું હોય ને, અમુક અમુક નથી બધી ભૂલું કાઢતા. તમારે આમ નો કહેવાય, તમારે આમ નો રહેવાય. તમે ક્યાં રહ્યો છો એ નક્કી કરો ને પેલા. એમ આપણને જે સલાહ દેતા ને એને પૂછવું તમારે, તમે ક્યાં છો. આચરીએ ને અંગ પર ધરીએ, કવિ કાગ બાપુ લખે છે, આવા મહાપુરુષો વ્યાસપીઠ ઉપરથી અથવા તો આપણા સદગુરુ જે આપણને કહે એ સત્ય જ હોય. હું ઘણી વાર કહું છું કે આ દેશનું શાસ્ત્ર, આ દેશનો સંત અને આ દેશની મા આપણને જે કહે ને એમાં સંદેહ કોઈ દી ન કરાય, સત્ય જ હોય ભલામાં. કોઈ દે આપણો પરિચય દેવાનાર કોણ છે? આપણી માં છે. એમ કે જો બેટા, આ જો મોટા બાપુ છે, આ ભાઈ છે, જો આ કાકા છે. આપણે કોઈ દે એમ કીધું માં આવો કાકો ન હોય એમ નહીં, સત્ય જ હોય એમાં દેશનો સંત કે એ સત્ય જ હોય એમાં સંદેહ ન કરાય ભલા માણસ. આચાર્ય અને અંગ પર હવે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય તો સાંભળી લો. પછી ગંગામાં નાયા, તમે હરિદ્વાર જાઓ કે ગૌમુખ જાઓ, જ્યાં આપણે જઈ ગંગામાં સ્નાન કરી લઈ અને પછી કઈ એના રિપોર્ટ નો કોરોનાની ઘોડે કરાવવાના હોય પાપ વયા ગયા કેમ. અને આવા રિપોર્ટ વાળા હોય ને એને કોઈ દી કથામાં ગંગામાં ન જવું. કેમ કેટલે પહોંચ્યા નહીં, થાય જ બે કાંટા ભેગા થાય એટલે બાર ડંકા પડે પડે. પછી એની ઘડિયાળું હાવ દબાઈ ગયેલી હોય તો આપણે ન કઈ કરી શકીએ. ઈ આચાર્યને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય અને કેમ અને શું કરવા એમાં મનના સંદેહ ન કરાય. આજ પરિસ્થિતિ એવી છે કે માણસ જેમ 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 વિકાસ કરતો જાય છે. અને આ હકીકત તો વસ્તુ એ છે કે આ બધું ભજન કે શાસ્ત્ર આ બુદ્ધિના પ્રોગ્રામ જ નથી. અમે બુદ્ધિ વગરના જ છીએ. જો હું બુદ્ધિવાળો હોત તો હું ગ્રેજ્યુએટ થયો હોત, તો મને યાદ રહ્યું હોત, હું પરીક્ષામાં પાસ થયો હોત. નહીં, સમય આવે ને ત્યારે જ કોટો ફૂટે. સાહેબ, અમુક બિયારણ એવું પડ્યું હોય જંગલની અંદર, આપણા ધણહેરમાં અથવા તો આપણા ખેતરોમાં, એ આખું સોમાહુ ઉયું જાય ત્યાં સુધી ન કોળે, પણ જ્યાં સોમાહુ પૂરું થાય પછી અમુક બીજ ખૂટતા હોય છે. એમ માણસ જ્યારે ક્યારે જે એની પરિસ્થિતિ આવશે ત્યારે અંદર પડ્યું હશે એ નીકળશે.